નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 5માં જે ચિત્ર વાર્તા મેં તમને મોકલાવી હતી એના આધારે પ્રશ્નોના જવાબ છે એ તમારે કરવાના છે, જે હું તમને સમજાવું છું. સ્વાધ્યાયના પ્રશ્નો છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. જે ચબુતરાનું ચિત્ર તમને આપ્યું હતું એ ચબુતરાના ચિત્ર દ્વારા પ્રશ્નોના જવાબ છે. કે આપેલું ચિત્ર કયા સ્તરનું છે? પહેલો પ્રશ્ન જવાબ છે, આપેલું ચિત્ર ચબુતરાનું છે. ચિત્રમાં શું શું દેખાય છે? આપણે ચબુતરાનું ચિત્ર જોશું એટલે ચિત્રમાં આપણને જે દેખાતું હોય એ જ લખવાનું છે. ચિત્રમાં ચબુતરો, કૂતરો, બકરી, ગાય, પક્ષીઓ અને ચબુતરાની નીચે એક ગોવાળિયો બેઠો છે એવું દેખાય છે. ચબુતરામાં શું નાખવામાં આવે છે? હવે પક્ષીઓ માટે ચબુતરામાં તો કંઈ નાખવું પડે ને, તેમાં ચબુતરામાં પક્ષીઓ નિરાંતે ખાઈ શકે તે માટે દાણા કિચડ નાખવામાં આવે છે. ચબુતરો શા માટે બાંધવામાં આવતો હશે? હવે પરીક્ષામાં આવો પણ પ્રશ્ન પૂછાય છે કે ચબુતરો શા માટે બાંધવામાં આવે છે. ચબુતરાની ઊંચાઈને લીધે પક્ષીઓને, માણસો કે પંખીઓનો, કંડગત પ્રાણીઓનો, કંડગત એટલે કે જંગલી પ્રાણીઓ જે કરડતા હોય એવા પ્રાણીઓનો ભય ન રહે તેથી ચબુતરો બાંધવામાં આવે છે. ઉપરાંત આપણે બીજું પણ લખી શકીએ કે શિયાળો, જે ત્રણ ઋતુઓ છે શિયાળો, ઉનાળો અને ચોમાસામાં પણ એ લોકોને રક્ષણ મળે એ રીતે ચબુતરો બાંધવામાં આવે છે. હવે ચબુતરા વિશે 5 વાક્ય લખો. ચબુતરા વિશે મેં 5 વાક્ય લખ્યા છે જે તમને મેં હોમવર્કમાં પણ આપેલું છે કે ચબુતરો પક્ષીઓના રક્ષણ માટે બાંધવામાં આવે છે. પક્ષીઓને ચબુતરામાં રક્ષણ મળી રહે એ માટે બાંધવામાં આવે છે. ચબુતરામાં પંખીઓ માટે ચણ, દાણા નાખવા માટેની પણ વ્યવસ્થા હોય છે. ચબુતરો થોડી ઊંચાઈ પર બનાવવામાં આવે છે. ચબુતરો શેના પર બનાવવામાં આવે છે? થોડી એવી ખુલ્લી જગ્યા હોય જેમાં પક્ષીઓ આવી શકતા હોય અને ઊંચાઈ વધુ હોવી જોઈએ જેથી પક્ષીઓ નિરાંતે ત્યાં આવી શકે, બેસી શકે. ચબુતરા ઉપર છત બનાવવામાં આવે છે. છત શા માટે બનાવવામાં આવે? કે ચબુતરાઓને ઉનાળામાં, ચોમાસામાં કે શિયાળાની અંદર રક્ષણ મળી રહે. ચબુતરામાં પક્ષીઓને પાણી પીવા માટે ઠીક કે પરબ બનાવવામાં આવે છે. ચબુતરામાં પક્ષીઓને પાણી પીવા માટે ઠીબની વ્યવસ્થા કરવામાં આવે છે. જે મેં તમને આ ચબુતરા વિશે 5 વાક્યો તમને નોટબુકની અંદર હોમવર્કમાં પણ આપેલું છે, આના પ્રશ્નોના જવાબ તમારે મોઢે કરવાના છે અને નોટબુકની અંદર પણ લખવાના છે. થેન્ક યુ.